नमस्कार मित्रों, स्वागत है तमारो मारी चैनल मां। हूं छु राजेश अने तमे जोई रह्या छो अमरीश फूडवर्ल्ड। तो चलो मित्रों, आज एक धमाकेदार वीडियो शुरू करिए। चलो मित्रों, आज हूं वासेटी नी भाजी नो वीडियो तमारी साथे शेयर करू छु। वासेटी नी भाजी, राड़ा रूड़ी नी भाजी अथवा तो डोडी नी भाजी तरीके ओळखाय छे। चोमासानी शुरुआत में एक बे वरसाद आवी जाय ने पछी आ भाजी तमने मार्केट में जोवा मळशे। खास करीने जंगलों में अने खेतर ने फरती जे वाड होय ने एमां भाजी उगे छे अने खूबज दुर्लभ भाजी छे। अने चोमासामां खूबज ओछा समय माटे आ भाजी मार्केट में आवे छे, एटले जरा उतावळ करीने आ भाजी आपणे एक वखत खावी ज जोईए। मित्रों, एक वार खाशो ने एनो स्वाद तमने याद रही जशे। अने एनी साथे आपणे आवी रीते लसण ने समारी लेवानुं छे। आपणे वासेटीनी भाजीने धोई लीधी छे, बराबर बे ત્રણ પાણીથી ધોઈ છે। હવે એને વઘારી લઈશું। 3-4 ચમચા જેટલું તેલ નાખશું। આપણે શિંગ તેલનો ઉપયોગ કર્યો છે અને આપણે વઘાર માટે 1 ચમચી જીરું એડ કર્યું છે અને 1 ચમચી હિંગ। મિત્રોનો મસ્ત વઘાર કરવાનો છે અને હવે આપણે એડ કરી દઈશું 15-20 જેટલી લસણની કળી કે જેને આપણે સમારી લીધી છે। થોડી બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ક્રેકલ કરવાની છે। જીરું પણ બરાબર ક્રેકલ થઈ ગયું છે। હવે એડ કરીશું વાસેટીની ભાજી। મિત્રો, આપણે 250 ગ્રામ જેટલી ભાજી લીધી હતી પણ એને જરા સાફસૂફ કરતાં આટલી ભાજી વધી છે। હવે આપણે એને આ રીતે ધીમા તાપે સાતળી દેવાની છે। મિત્રો, આ વાસેટીના ફૂલની ભાજી છે એટલે ખૂબ જ ઝડપથી આ કૂક થઈ જાય છે। થોડો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે અને દરેક ભાજીના શાકમાં સર્વશ્રેષ્ઠ શાક આ વાસેટીની ભાજીના શાકને માનવામાં આવે છે। હવે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને થોડી હળદર એડ કરીશું અને કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અને દાણાજીરું પાવડર, થોડો ચાટ મસાલો અથવા તો આમચૂર પાવડર એડ કરીએ, જેના કારણે એનો સ્વાદ ખૂબ સરસ લાગે। તમે આમાં ચાહો તો ટમેટા પણ એડ કરી શકો છો, તમે આને ડુંગળીથી પણ વઘારી શકો છો। અને મિત્રો, જ્યારે હું ભાજી બનાવું ને ત્યારે મારો અનુભવ રહ્યો છે કે જેટલી પણ ભાજી બનાવીએ ને આ ભાજી ઘટે જ છે। ભાજી બરાબર સતળાઈ ગઈ છે, તેલ પણ દેખાવા માંડ્યું છે। તો હવે આપણે થોડું પાણી એડ કરી દઈએ, કારણ કે થોડી લિક્વિડવાળી ભાજી હોય ને તો વધારે મજા આવે। અને આમાં તમારે જો શેવ નાખવી હોય તો પણ તમે નાખી શકો છો અને એને 5 મિનિટ માટે ચડવા દેવાની છે। હવે પરફેક્ટ દેખાય છે, ભાજી બરાબર ચડી ગઈ છે। થોડું એને હલાવી લઈએ અને મિત્રો, કંટોલા અને વાસેટીની ભાજીનું પણ શાક થાય છે, પરંતુ મને તો એકલી વાસેટીની ભાજી અને લસણયુક્ત ભાજી ખૂબ જ ભાવે છે। અને આપણું વાસેટીની ભાજીનું શાક તૈયાર થઈ ગયું છે। આપણે આને ભાખરી સાથે સર્વ કરવાની છે, તો આપણે બાજુમાં ભાખરી પણ બનાવી લીધી છે, ઘઉંના લોટની ભાખરી છે, પણ તમે રોટલા, રોટલી, પરોઠા સાથે પણ આને સર્વ કરી શકો છો। તો ફાઇનલી આપણું વાસેટીની ભાજીનું શાક તૈયાર થઈ ગયું છે। તો મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, વધારે ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો અને આથી પણ વધારે ગમે તો તમારા તમામ મિત્રોને આપણો વિડીયો શેર કરજો। મિત્રો, તમારા ઘરે એક વખત ચોક્કસથી આ વાસેટીની ભાજી બનાવજો, જરા ઝડપ કરજો, કારણ કે આ સિઝન પૂરી થાય પહેલાં બનાવી લેવાની છે। અને મિત્રો, મળતા રહીશું નવા નવા વિડીયો સાથે। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।